चलो नमस्कार विद्यार्थी मित्रों, छेला लेक्चर में आपने चैप्टर नंबर 4 पूरो करलो तो जेनो नाम हतो बैंकिंग अने नाणाकीय नीति। तो आजे आपने चैप्टर नंबर 5 खूब ज अगत्यनो चैप्टर छे अने भारतनो एक सड़कतो प्रश्न पण कहेवाय बराबर। तो एनी आपने आज चर्चा करी। जे गरीब जे छे
गरीबी एने बीजी बीजा अर्थमां केवाय अभावनी स्थिति। नथी अभाव एटले ई वस्तु आपणी पासे नथी तो एमां खाली रोटी कपड़ा ने मकान आवशे नहीं, पीवानुं चोखुं पाणी पण आवी जाय, आरोग्यनी सुविधा पण आवी जशे, शिक्षण વીજળી મળે, એક્સ વાય ઝેડ જીવન જરૂરિયાત વસ્તુઓ, બરાબર। તો ગરીબીને આપણે બીજા અર્થમાં કહીશું અભાવની। તો એના આધારે આવીને એક ક્વેશ્ચન ઉદ્ભવે છે કે ગરીબીના સ્વરૂપ કેટલા, ગરીબીના સ્વરૂપ કેટલા, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો કે ગરીબીના બે સ્વરૂપ છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી। પરીક્ષામાં પૂછે કે ગરીબીના કેટલા સ્વરૂપ છે, તો કે બે સ્વરૂપ છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી, બે સ્વરૂપ છે ગરીબીના। તો આજે આપણે જોવાનું છે કે નિરપેક્ષ ગરીબ કહેવાય કોને, બરાબર। સૌથી પહેલા આપણે એની શરૂઆત કરીએ, નિરપેક્ષ ગરીબ કહેવાય। તો આપણે વ્યાખ્યા જોઈએ નિરપેક્ષ ગરીબીની, પહેલું જોઈએ નિરપેક્ષ ગરીબી। નિરપેક્ષ ગરીબ કહેવાય કોને, તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને નિરપેક્ષ ગરીબ કહેવાય છે। ફોર એક્ઝામ્પલ જીવન જરૂરી ચીજ વસ્તુઓ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે એક આવકની સપાટી નક્કી કરે, કે ફોર એક્ઝામ્પલ કે એક વ્યક્તિ એક દિવસમાં 1000 રૂપિયાનો ખર્ચ કરતો હોવો જોઈએ। વાત એક્ઝામ્પલની વાત કરું છું, આ એક સપાટી નક્કી કરી, ઓછામાં ઓછો 1000 રૂપિયાનો ખર્ચ કરતો હોવો જોઈએ। જો એ વ્યક્તિ 1000 રૂપિયાનો ખર્ચ નથી કરી શકતો તો એ વ્યક્તિ કેવો ગણાશે, નિરપેક્ષ ગરીબ ગણાશે, બરાબર। તો આને નિરપેક્ષ ગરીબની વ્યાખ્યા કીધી છે, એના આધારે સૌથી પહેલી સંસ્થા આઈસીએમઆર એટલે શું થશે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ। તો આ સંસ્થા એવી છે કે જે નક્કી કરશે કે કોઈ વ્યક્તિને એક દિવસમાં કેટલી કેલરી જોઈએ, બરાબર। તો આઈસીએમઆર ના મત પ્રમાણે, આઈસીએમઆર ના મત પ્રમાણે જે વ્યક્તિ ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરે છે અને જે વ્યક્તિ શહેરમાં વસવાટ કરે છે, જે વ્યક્તિ ગ્રામીણમાં વસવાટ કરે છે એની એક દિવસની 2400 કેલરી માથા દીઠ અને પ્રતિદિન ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ ના મત પ્રમાણે જે વ્યક્તિ ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરે છે એક દિવસમાં એક વ્યક્તિ 2400 કેલરી ખોરાક, ઘઉં લે, કઠોળ લે, શાકભાજી માંથી લે, ફ્રૂટ માંથી લે, ગમે એમાંથી લે, બરાબર, 2400 કેલરી એક દિવસમાં લઈ લેવો જોઈએ। એના માટે શું કરવું પડશે, ફોર એક્ઝામ્પલ કે તમને વાત કરું કે 2400 કેલરી લેવા માટે એને 500 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, તો જો એ
व्यक्ति निरपेक्ष गरीब गणाय छे बराबर आ एक लघुत्तम सपाटी नक्की कर दीधी आ वात थई ग्रामीण क्षेत्रनी વાત કરું શહેરની જે વ્યક્તિ શહેરમાં વસવાટ કરે છે જે વ્યક્તિ શહેરમાં વસવાટ કરે છે એ દિવસમાં કેટલી 2100 કેલરી ખાસ આંકડા યાદ રાખજો હવે આપણી શરૂઆત થશે એક દિવસમાં 2100 કેલરી લેતો હોવો જોઈએ જોઈ 2100 કેલરી લેવા માટે એટલાનો ખર્ચ નથી કરી શકતો વિદ્યાર્થી મિત્રો તો ઈ વ્યક્તિ પણ નિરપેક્ષ ગરીબ ગણાય છે બરાબર તો આ આવું સાબિત કોણે કર્યું ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ ઓફ રિસર્ચ બરાબર આ પહેલી વાત છે બીજું લઈ આવે આયોજન પંચ આજે બધે શું કે કોઈ મોટા મોટા અર્થશાસ્ત્રી ભેગા થાય ચાર પાંચ અર્થશાસ્ત્રી ભેગા થાય અને ઈ એક માપદંડ આપે તો એના મત પ્રમાણે બરાબર 1961 ને 1961 ને આપણે આધાર વર્ષ લેવાનો આધાર વર્ષ કહેશું આધાર વર્ષ કોને કહેવાય કે જે 10 વર્ષમાં કઈ ફેરફાર જાજો ફેરફાર ન થયો ને એને આધાર વર્ષ લેવાય તો એને એમ કીધું કે કિંમતોને આધારે વર્ષ તરીકે લઈ કે એક વ્યક્તિની સરેરાશ एक व्यक्ति की मासिक आवक बराबर एक व्यक्ति की मासिक आवक कितनी गई तो ये नक्की करी 20 रुपया ई गामडा में तो होई के शहर में तो ई का लेवा देवा नहीं पर एक व्यक्ति महीना ना 20 रुपया शो करतो होवो जोई कमाणी करतो हो આ વાત છે 1961 ની ને 20 રૂપિયા મહિને બહુ કહેવાય જો એ 20 રૂપિયા કમાઈ નથી શકતો તો એ વ્યક્તિ પણ કેવો છે નિરપેક્ષ ગરીબ ગણાય છે પછી ત્રીજો આવે છે દાંડી કર ને રથ દાંડી કર ને રથ ને માપ પ્રમાણે શું કીધું છે એને અલગ પાડી દીધું કે જે વ્યક્તિ ગામડામાં વસવાટ કરે છે એની માસિક આવક એક મહિનાની એક વ્યક્તિની આવક 15 રૂપિયા અને જે વ્યક્તિ શહેરમાં વસવાટ કરે છે એની એક મહિનાની એક વ્યક્તિની આવક છે 22.5 રૂપિયા સેન્યર 1961 ધ્યાનમાં લીધેલું છે પણ દાંડેકરને નથી શું કર્યું એને ગ્રામીણ ક્ષેત્ર અને શહેર ક્ષેત્રને અલગ કર્યું કે ગામડામાં જે વ્યક્તિ વસવાટ કરે છે ત્યાં થોડો ખર્ચો ઓછો થતો હોય એટલે એને એક વ્યક્તિની એક મહિનાની આવક કેટલી નક્કી કરી 15 રૂપિયા કે મહિનામાં 15 રૂપિયા કમાતો હોવો જોઈએ જો એ 15 રૂપિયા નથી કમાતો કે નથી ખર્ચ કરી શકતો તો એ વ્યક્તિ નિરપેક્ષ ગરીબ ગણાય છે આ બધા આંકડા યાદ રાખજો કે ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ છે ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલી કેલરી આપી તો 2400 શહેરમાં 2100 પછી બીજું આયોજન પણ છે એક વ્યક્તિની આવક નક્કી કરી 20 રૂપિયા એને વિસ્તાર પૂર્વક કીધું દાંડી કરતા રહે છે 15 રૂપિયા અને 22 રૂપિયા ચોથું પ્રોફેસર ડીડી લાકાવાળા પ્રોફેસર ડીડી લાકડાવાળા એને આ જ વસ્તુ કીધી પણ 10 વર્ષ આગળ ગયો 1973-74 ના વર્ષને આધાર વર્ષ લીધા અને ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી વિસ્તાર માટે ગ્રામીણમાં નક્કી કર્યા 49 રૂપિયા અને શહેરમાં નક્કી કર્યા 57 રૂપિયા જો 10 વર્ષ ગયા એટલે મોંઘવારી કઈ વધી છે એટલા માટે આ જે રકમ છે એક મહિનાની આવક એમાં પણ શું થયો વધારો થયો જોવા મળે છે ખાસ આંકડા મગજમાં ફિટ કરતા જજો વિદ્યાર્થી મિત્રો બરાબર કારણ કે આંકડા ઘણી બધી વખત પૂછાય છે જો આખે આખો સવાલ પૂછાનો હોય
तो तमार के पूछवानुं नहीं बराबर आखा आपणा रखवा ज पड़शे। आईसीएमआर आयोजन पंच दांडेकर रथ प्रोफेसर डीटी लाकावा हजी आ पूर्ण થતું બરાબર। પછી પાંચમું આવે છે પ્રોફેસર સુરેશ તેંડુલકર પ્રોફેસર સુરેશ તેંડુલકર એને શું કીધું છે કે ઈસવીસન 2009 માં સુરેશ તેંડુલકરે 2009 માં સરકારને અહેવાલ સોંપ્યો અને ઈ અહેવાલમાં બરાબર જે ગરીબી જે છે 2009 માં સરકારને અહેવાલ આપ્યો ઈ અહેવાલમાં નક્કી કર્યું કે ગરીબી નક્કી કેમ કરી તો એના માટે ના ખાલી અહીંયા જો કે નક્કી કેલેરી કરતા તો એને કેલેરી ઉપરાંત શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ કર્યો કે કોઈ વ્યક્તિ શિક્ષણ પાસે કેટલો ખર્ચ કરે છે આરોગ્ય પાછળ કેટલો ખર્ચ કરે છે એના આધારે ગરીબી નક્કી કરી તો એવું પણ નક્કી કર્યું છે પ્રોફેસર સુરેશ તેંડુલકરે તો એના મત પ્રમાણે ગ્રામીણ શહેર જે વ્યક્તિ ગામડામાં વસવાટ કરે છે એ કેલેરી શિક્ષણ શિક્ષણ અને આરોગ્ય શું થયા પ્લસ છઠ્ઠું માપદંડ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી લેવલ આ તમે જે પાંચ મુદ્દા જોયા એ ખાલી ભારતની અંદર ગરીબી કેમ માપી ને એ હવે છઠ્ઠું લેવલ આખા વર્લ્ડમાં આખા વિશ્વમાં ગરીબી માપન કેમ કરવું તો એ આવ્યું આંતરરાષ્ટ્રીય ધોરણે બરાબર તો આમાં લેવામાં આવે છે એક વર્ષમાં કોઈ વ્યક્તિ કેટલી આવક ધરાવે છે એની વાત કરેલી છે જેમાં 2005 1990 અને 2000 આપણે લાઈનમાં ગોઠવી દઈએ થોડો બધા ખ્યાલ આવશે લખવાનું હોય બરાબર હવે આપણે આગળ વાત કરીએ
भारत में राज्यवाद करी
एक वर्ग बीजानी सापेक्ष अथवा तो तुलना है बराबर उधर लेके तो मैं बात करूं कि एक व्यक्ति की आवक एक वर्ष की 5 लाख है और बी व्यक्ति की आवक 3 लाख है तो ए व्यक्ति की सापेक्ष में ए व्यक्ति की तुलना में बी व्यक्ति ए व्यक्ति की तुलना में बी व्यक्ति क्यों कहवा से सापेक्ष गरीब केम तो के ये आवक की बात कर रहा हूं बराबर ए की तुलना में बी क्यों कहवा से सापेक्ष गरीब कहवाए छे। अबे यहां का एग्जांपल है बता क्या आवश्यक जो ये आवक है जो 5 भाग पड़ रही है आपने एक बे त्रण चार अने पांच आज उदाहरण जे छे काल्पनिक छे तमे तमारे जाते पण एग्जांपल सेट करी शको छो जेम के 0 थी 30,000 30,000 थी 1 लाख 1 लाख थी 3 लाख 3 થી 10 અને 10 થી વધારે આ એક કાલ્પનિક એક્ઝામ્પલ છે આમાં આપણે સાપેક્ષ ગરીબી જોવાની છે તો મેં તમને હમણાં કહી દીધું કે અહીંયા બી વ્યક્તિને આપેલા છે એ વ્યક્તિની આવક 5 લાખ છે અને બી વ્યક્તિની આવક 3 લાખ છે તો આપણે આમાં કોણ કોની તુલના એ કોણ કોની સાપેક્ષ ગરીબ છે કેવો હોય તો ઓકે એની તુલનામાં બી વ્યક્તિ કેવો કહેવા છે सापेक्ष गरीब कहेवाय छे एनी तुलनामां बी के तो के एनी आवक 5 छे बी नी आवक 3 छे एनी आवक करता बी नी आवक ओछी छे एटला माटे एनी तुलना ए बी व्यक्ति केवो कहेवाय छे सापेक्ष गरीब कहेवाय छे। હવે અહીંયા જો આપણે વિશ્લેષણ કરવું છે એની રીતે થાય કે આ 3 નંબર ને આપણે ફોકસ કરીએ ચાલો તો તમે જોશો કે જૂથ एक अन्य बेनी तुलना है बराबर तुम्हें जो कि जूथ त्रण की आवक वधारे छे त्रण की आवक की वधारे छे बराबर त्रण की आवक वधारे तो जूथ एक अन्य बे केवा केवा छे सापेक्ष गरीब छे कारण कि त्रण की आवक वधारे छे એટલા માટે આની તુલનામાં આ બે વ્યક્તિ કેવા કેવા છે सापेक्ष गरीब कहेवाय चार કેવા કહેવાય છે સાપેક્ષ ગરીબ કહેવાય છે। હવે એક એસક્યુ પૂછાય છે કે સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિ જો તમારે સાપેક્ષ ગરીબી માપવી હોય તો એમાં આવે છે એક આવક જૂથ આ પહેલી પદ્ધતિ જે આપણે 12માં ધોરણમાં અભ્યાસમાં આવે છે તો બાકી જે બે પદ્ધતિ જે છે ઈ તમારે કોલેજના અભ્યાસમાં આવે છે એટલે આપણે ખાલી એ નામ યાદ રાખવાના છે આવક જૂથની રીત ઈ આપણે અત્યારે ભણ્યા કે આવકના ભાગલા પાડી દેવા હોય સોસાયટીમાં 10 વ્યક્તિ હોય તો 10 એ 10 વ્યક્તિની આવક વધારે હોય કોકની ઓછી કોકની વધારે બરાબર તો કોણ કોની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તમારે આવક જોઈ લેવાની જેની આવક વધારે ઈ થોડો વ્યક્તિ રીચ કહેવાય છે। બીજો બીજી છે લોરેન્જ सापेक्ष गरीबी मापवानी पद्धतिना नाम जणावो
જેમાં એક આવક જૂથની રીત જે આપણે તમારે આવે છે અને બાકીના આ બે નામ એક લોરેન્ઝ વક્ર અને બીજું છે ગિની ગુણોત્તર તો અહીંયા જ્યારે આપણે સવાલની શરૂઆત કરી હતી કે ગરીબીના ગરીબીનું જે સ્વરૂપ છે એની શરૂઆત કરી હતી તો ગરીબીના બે સ્વરૂપ છે એમાં એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી તો નિરપેક્ષ ગરીબીમાં આપણે જોયું કે જુદા જુદા વ્યક્તિઓએ પોતાના માપદંડ આપ્યા કે દાંડેકર રજ પ્રોફેસર ડીટી લાકડાવાળા સુરેશ તેંડુલકર આયોજન પંચ ઇન્ટરનેશનલ લેવલે પછી આપણે જોયું કે ભારતમાં જુદા જુદા રાજ્યમાં ગરીબી કેટલી છે તો આ બધી બાબત છે ને આવશે નિરપેક્ષ ગરીબીમાં અને પછી આપણે જોયું સાપેક્ષ ગરીબી અને એમાં આપણે જોયું આવક જૂથની રચના કે જુદા જુદા વ્યક્તિઓની આવક જે પ્રમાણે હોય એની તુલનાએ બીજો વ્યક્તિ કેવો કહેવાય છે સાપેક્ષ ગરીબ કહેવાય છે તો આજે આપણે જે આખો પાંચ માર્કનો ક્વેશ્ચન હતો પણ આજે સવાલ છે નિરપેક્ષ અને સાપેક્ષ ક્યારે સાથેમાં પૂછાય નિરપેક્ષ પણ અલગ પૂછાય છે અને જે સાપેક્ષ ગરીબી જે છે એ 3 માર્ક્સમાં મોસ્ટ લાઇકલી સવાલ છે પણ એમાં તમને કાઉન્ટમાં ફરજિયાત કીધું છે ઉદાહરણ સાથે સમજાવો તો આ આપણું ઉદાહરણ છે તમારે ફરજિયાત એમાં ઉદાહરણ લખવું પડે બરાબર તો આજનો ક્વેશ્ચન તમારે અહીંયા પૂરો થાય છે